નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. આ વિડીયોમાં હું તમને વિદ્યાસહાયક ભરતી 2022 અંતર્ગત ઓનલાઈન અરજી કરતા ઉમેદવારો માટે આવેલ અગત્યની સૂચના વિશે માહિતી આપીશ અને સાથે જિલ્લા પ્રમાણે અરજી જમા કરાવવાના સ્થળની માહિતી પણ આ વિડીયોમાં તમને મળી જશે. તો વિડીયો અંત સુધી જોશો. ઓનલાઈન અરજી કરતા ઉમેદવારો માટે અગત્યની સૂચનાની વાત કરીએ તો ધોરણ 1-5 અને ધોરણ 6-8 ઘટ તેમજ સામાન્ય જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા અરજદારોએ ઘટ અને સામાન્ય જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. સામાજિક વિજ્ઞાનની ખાલી જગ્યાઓ માટે TET 2ની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ હોય તેમજ સ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન જેવા વિષયો હોય તે અરજદારો ઉમેદવારી કરી શકશે. TET 1 અને TET 2ની પરીક્ષા ઉત્તીર્ણ કરેલ હોય અને ત્યારબાદ કોઈ વધારાની લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં મેળવેલ હશે તો તે લાયકાતનો સમાવેશ કરી શકાશે. તો મિત્રો, મને આશા છે કે આ માહિતી પરથી તમને તમારા ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. હવે વાત કરીએ કે ઓનલાઈન અરજી કરી તેને જિલ્લામાં કયા સ્થળે જમા કરાવવા જવાનું છે. તો મિત્રો, અહીં જિલ્લા પ્રમાણે અલગ અલગ સ્થળની માહિતી આપેલી છે. તમે તમારા જિલ્લાની માહિતી નોંધી લેશો.